આજે આપણે ધોરણ 8 ગુજરાતી વિષયમાં અહેવાલ લેખન નો અભ્યાસ કરીશું. તો આપણે બધા જ જાણીએ છીએ કે આપણા ચેપ્ટરમાં જેવી રીતે નિબંધ લેખન આવે છે એ જ પ્રકારે આપણા ધોરણ 8 માં અહેવાલ લેખનનો પણ સમાવેશ કરવામાં આવે છે. તો આપણે બધા જ જાણીએ છીએ કે નિબંધ આપણે કેવી રીતે લખીએ છીએ. તો નિબંધ આપણે કોઈ પણ આપણને એક ટોપિક આપેલો હશે, આ ટોપિક વિશે આપણે વિચારીશું. દાખલા તરીકે કોઈના જીવન વિશે હશે, કોઈ બાબત વિશે, કોઈ રમત વિશે, ક્રિકેટ વિશે, ચલો દિવાળી વિશે, પછી મારી નાની બહેન વિશે, ભાઈ વિશે, એટલે કે કોઈ પણ એક ટોપિક વિશે આપણને કહેવામાં આવશે. તો આપણે તેના વિશે વિચારીને પછી આપણે તેનું નિબંધ લખીએ છીએ. તો તે જ પ્રકારે અહેવાલ લેખન પણ એ જ પ્રકારનો હોય છે, પરંતુ અમુક અમુક બાબતોનો જ ફેરફાર અહેવાલ લેખનમાં જોવા મળે છે. જેમ કે અહેવાલ લેખન એ એમાં કઈ વસ્તુનો સમાવેશ થાય છે, તો ઘટના પ્રસંગ કે પરિસ્થિતિનો સંક્ષિપ્ત સચોટ આલેખન અહેવાલ લેખનમાં આપણને થતું જોવા મળે છે. એટલે કે જે સમયે જે ઘટના સ્થળ પર જે અકસ્માત બન્યો હોય, જે કુદરતી આફત બની હોય, જે કંઈ પણ બાબત બની હોય, આ બાબતનો સચોટ અને સ્પષ્ટ આલેખન આપણે અહેવાલ લેખનમાં કરીએ છીએ. તો કોઈ પણ ઘટનાનો અંદર સમાવેશ કરવામાં આવે છે. તો આજે આપણે અહીંયા આપણા ચેપ્ટરમાં અહેવાલ લેખન જોઈશું. તો સૌ પ્રથમ એવું ફિક્સ ના જ હોય બાળકો કે એક જ ટોપિક હોય. અહેવાલ લેખનમાં બહુ બધા ટોપિક પણ હોઈ શકે છે. જેમ કે તમારી શાળામાં યોજાયેલ વાલીદિનનો અહેવાલ લખો, બરાબર. તો આપણે વાલીદિનના દિવસે કેવી કેવી બાબતો બની, કઈ તારીખે હતું, કઈ વસ્તુનો તેમાં સમાવેશ થાય છે, એ દિવસે આપણે શું શું કર્યું હતું, કેવી પરિસ્થિતિનું આયોજન ત્યાં થયેલું હતું, આ બધાનું જ આપણે વિગતસર ત્યાં વર્ણન કરવાનું છે. એ જ પ્રકારે તમે જોયેલા અકસ્માતનો અહેવાલ લખો. જો આ પ્રકારનો અહેવાલ આપણને પૂછવામાં આવશે, તો આપણે ક્યાંક કોઈકના ઘરે જતા હોઈએ કાં તો બહાર ગામ જતા હોઈએ, અને આપણે રસ્તામાં કોઈક સ્થળે આપણે અકસ્માત થયેલો જોયો હોય, તો એ સમયનો એ ઘટના સ્થળમાં બનેલી બધી જ નાનામાંથી નાની વિગતનું આપણે વિગતવાર અભ્યાસ કરવાનો છે. અને આપણે અહેવાલ લેખનમાં જે દરેકનો સંક્ષિપ્ત રીતે શું અંદર આલેખન કરવાનું છે કે ચલો આ વસ્તુ બની હતી, આ પ્રકારનું વર્તન ત્યાં હતું. એ જ પ્રકારે દાખલા તરીકે જો આગળ સ્વયં શિક્ષક દિનની ઉજવણીનો અહેવાલ તૈયાર કરો. શિક્ષક દિનના દિવસે શિક્ષક તમે બન્યા હોય, તો એ દિવસનો તમને અહેવાલ લખવામાં કહે, તો તમને જ્યારે પણ તમે શિક્ષક બન્યા હતા એ સમયે તમને કેવી લાગણીનો અહેસાસ થયો હતો, તો આ પ્રમાણેની અનુભૂતિ અને આ પ્રમાણેની લાગણીનું તમે અહેવાલમાં નિરૂપણ કરવું પડશે. એ જ પ્રમાણે તમારી શાળામાં યોજાયેલા આનંદ મેળાનો અહેવાલ કરો. પછી વાર્ષિકોત્સવ, દાખલા તરીકે આપણે શું એન્યુઅલ ફંક્શન કર્યું હતું આપણી સ્કૂલમાં, તો આ દિવસને લગતો પણ અહેવાલ આપણને પૂછાશે પરીક્ષામાં, તો આપણે આનો પણ વ્યવસ્થિત રીતે આપણે આપણા શબ્દોમાં અહેવાલ લખી શકીએ છીએ. તો આજે આપણે આપણા ચેપ્ટરમાં તમે જોયેલા કોઈ પણ એક સ્થળની મુલાકાત વિશેનો અહેવાલ આપણે લખવાનો છે. એવું કંઈ ફિક્સ નથી કે હું અહીંયા જે બાબતનો જ અહેવાલ લખું છું આ જ ટોપિક ઉપર તમારે લખવાનો છે, નહીં. પરંતુ તમે ક્યાંય પણ તમે બહાર ગામ ફરવા ગયેલા હોય, એ સમયનો એ સ્થળનો નાનામાંથી નાની બારીકમાંથી બારીક વિગતનો તમારે અહેવાલ લખવાનો છે. તો અહીંયા આપણે આપણા આ વિડીયોમાં ગાંધી મંદિર જેમાં આપણે જેની મુલાકાતે આપણે બર્થડે પિકનિકમાં ગયા હતા, તો આ ગાંધી મંદિરના અહેવાલનો આપણે અહીંયા વર્ણન જોઈશું કે કેવી રીતે આપણે બર્થડે પિકનિકમાં ગયા હતા, ત્યાં જઈને આપણે કેવું વાતાવરણ જોયું, કેવા કેવા સ્થળો જોયા, ત્યાંનું વર્ણન, ત્યાંની પરિસ્થિતિ,
ત્યાં કેવા પ્રકારનું આયોજન કરેલું હતું, આ દરેક વસ્તુનું બારીકાઈથી વર્ણન આપણને અહીંયા જોવા મળશે. તો દરેક મારી સાથે લખતા રહેવું. તો ચલો ફકરો પાડવાનો છે. અમે તારીખ 9/7/2019 ને મંગળવારના રોજ ગાંધીનગર જિલ્લામાં આવેલું ગાંધી મંદિરની મુલાકાત લીધી હતી. બરાબર, આપણે તારીખ, સ્થળ અને બધું જ લખવાનું છે કે અમે તારીખ 9/7/2019 ને રોજ મંગળવારના દિવસે ગાંધીનગર જિલ્લામાં આવેલા ગાંધી મંદિરની મુલાકાત લીધી હતી. ત્યાં પ્રવેશતાની સાથે જ અમારું ત્યાં પ્રવેશતાની સાથે જ અમારું ચેકિંગ કાર્ય કરવામાં આવ્યું હતું. ચેકિંગ કાર્ય કરવામાં આવ્યું હતું. બરાબર, આપણે દરેકે જોયું હતું ત્યાં વ્યક્તિ દીઠ 10 રૂપિયાની ટિકિટ હતી. ત્યાં વ્યક્તિ દીઠ રૂપિયા 10ની ટિકિટ હતી, આપણે દરેક જાણીએ છીએ. પછી તે ટિકિટ લઈને અમે અંદર મ્યુઝિયમમાં પ્રવેશ કર્યો. તે ટિકિટ લઈને અમે મ્યુઝિયમમાં પ્રવેશ નિયમો દ્વારા સમજૂતી આપવામાં આવી. તેના માહિતગારો દ્વારા ત્યાંના નિયમો સમજાવવામાં આવે અમને. બરાબર, ત્યાં કેવા કેવા નિયમો હતા તે સમજાવવામાં આવ્યા. જેમ કે ક્યાંય અડવું નહીં. શું હતું? જેમ કે ક્યાંય અડવું નહીં. પછી નુકસાન કરવું નહીં. બરાબર, તો આ પ્રમાણે સૌ પ્રથમ અમારી સાથે કરવામાં આવે કે સૌ પ્રથમ આ દિવસે ગયા ત્યાં ગાડી શું પ્રવેશતાની સાથે અમારું ચેકિંગ કાર્ય કરવામાં આવ્યું. ત્યાં વ્યક્તિ દીઠ 10 રૂપિયાની ટિકિટ લેવામાં આવતી હતી. અમે એ ટિકિટ લઈને અમે ત્યાં શું કર્યું, મ્યુઝિયમમાં પ્રવેશ કર્યો અને તેના માહિતગારો દ્વારા અમને ત્યાંના નિયમો અને કાયદા પણ સમજાવવામાં આવ્યા. જેમ કે શું હતું કે ક્યાંય અડવું નહીં અને ક્યાંય નુકસાન પણ કરવું નહીં. પછી બીજો ફકરો આવશે, અમને હેડફોન અને સ્પીકર આપવામાં આવ્યા.
અમને હેન્ડફોન અને સ્પીકર આપવામાં આવે, બરાબર, જેના થકી અમને અંદરની દરેક માહિતી સવિસ્તાર સમજાવવામાં આવી, જેમાં ગાંધીજીના જીવનને લગતી દરેક માહિતીનો સમાવેશ થતો હતો, જેના દ્વારા અંદરની દરેક માહિતી સવિસ્તાર સમજાવવામાં જીવનને લગતી દરેક માહિતીનો સમાવેશ થતો હતો, જેમાં ગાંધીજીના જીવનને લગતી દરેક માહિતીનો સમાવેશ ખબર પડી જતી હતી કે જેમાં અમને શું સમજાવવામાં આવ્યું, ગાંધીજીના જીવનની દરેક નાનામાં નાની માહિતી અમને આપવામાં આવી. હવે થોડુંક આપણે અંદર જોઈશું કે જેમાં કઈ કઈ સ્થિતિ અને કઈ કઈ પરિસ્થિતિ ગાંધીજીના જીવન વિશેની હતી. તેમાં તો જેમાં ગાંધીજીના સ્મરણો, જેમ કે રેટીઓ કાપતા ગાંધીજીની મૂર્તિ ફકરો પાડવાનો, જેમાં રેટીઓ કાપતા ગાંધીજીની મૂર્તિ, ત્યારબાદ તેમના જેલવાસ દરમિયાન તેમને જેલમાં જે અનુભવો કરેલા હતા તેનું તેમને જેલવાસ દરમિયાન જેલમાં જે અનુભવો કર્યા હતા તેનું વર્ણન દક્ષિણ આફ્રિકા વખતે તેમને ટ્રેનમાંથી ધક્કો મારીને બહાર કાઢવામાં આવ્યા હતા તે મૂર્તિ પણ હતી. દક્ષિણ આફ્રિકા વખતે તેમને ટ્રેનમાંથી ધક્કો મારી દરેકે લખી લેવું ધક્કો મારી બહાર કાઢવામાં આવ્યા હતા કરીને પાછા
કર્યા તેનું સુંદર ચિત્રણ પણ બતાવવામાં આવ્યું છે. બરાબર, અહીંયા આપણે જોયું કે જે પ્રમાણે ગાંધીજીના જીવનમાં બનેલી બધી જ બાબતો કે કેવી રીતે તેમને આફ્રિકામાંથી ટ્રેનમાંથી બહાર કાળા માણસ એમ કરીને નીકળી દેવામાં આવ્યા હતા, પછી તે પોતાના જીવનમાં કેવી રીતે પોતાના પર આધારિત હતા, જાતે જ કાપતા હતા રેતિયાથી કાપડ અને તેઓ કપડાં પહેરતા હતા, એમ કે બીજાને ઉપર આધારિત રહેતું નહીં. પછી વકીલ તે લોનું ભણેલા હતા, તો વકીલાત કરીને કેવું સરસ રીતે પાછા આવતા હતા, આનું પણ સુંદર ચિત્રણ હતું. પછી ગાંધીજીના જીવનને લગતો તેમના બાળપણનો વિડીયો પણ તેમાં હતો. છેલ્લો કપડો ગાંધીજીના જીવનને લગતો તેમના બાળપણનો વિડીયો પણ તેમાં હતો. બરાબર, આ ત્રણ મંદિરની મુલાકાતમાં અમને ગાંધીજી વિશેની અનેક માહિતી મળી. આ ત્રણ મંદિરની મુલાકાતમાં અમને ગાંધીજી વિશેની અનેક માહિતી મળી. બરાબર, ત્યારબાદ આપણે જોઈશું તો અમને ગાંધીજી વિશેની અનેક માહિતી મળી. ત્યારબાદ નીચે આવીને અમે કમ્પ્યુટર પર ગેમ રમ્યા. નીચે આવી અમે કમ્પ્યુટર પર ગેમ પણ રમ્યા. બરાબર, અને તેમજ બહાર નીકળીને ફોટા પાડ્યા અમે બધાએ, તેમજ બહાર નીકળી ફોટા પણ પાડ્યા. પછી નાસ્તો કર્યો અને આનંદપૂર્વક અમારી આ મુલાકાત નાસ્તો કર્યો અને આનંદપૂર્વક અમારી આ મુલાકાત પૂર્ણ થઈ. બરાબર, તો અહીંયા આ અહેવાલ લેખન આપણો પૂર્ણ થાય છે. તો અહીંયા આપણે એક સ્થળ ગાંધી મંદિર વિશેની વાત કરી. એવું નક્કી નથી કે તમારે આ જ લખવું. તમે ઉદયપુર ફરવા ગયા હોય, કચ્છમાં તમે ગયા હોય, સ્વામિનારાયણ મંદિરમાં ગયા હોય, પછી આબુ ગયા હોય, અલગ અલગ સ્થળ વિશે પણ તમે લખી શકો છો. તો આ પ્રમાણે તમારે અહેવાલ લેખન લખવાનો છે. અહીંયા આપણો આ અહેવાલ લેખન પૂર્ણ